ચેનલ બનાવવાની છે એમ ને તમારે? તો ચેનલનું નામ તમે વિચાર્યું? તો હું જશ ને તે મહેમાન માટે જમવાનું શું બનાવ્યું? પાલટી આપશો કે તમે? ઘેર ભૂગી જાઓ નહીં આપો. તમારે બે પાડ દો, બે ત્રણ ત્રણ જો મને કા અંદર આવવા નથી. સ્વાગત છે. બધાને ખબર હતી જોશના ફ્રેન્ડ આવવાની હતો ને એને બનાવવાની છે નવી ચેનલ, તો એ મહેમાન આવી ગયા છે. જોશના ત્યાં તને ફોન આવ્યો ત્યાં પૂછે રાહ જોઈ કે ફટાફટ જવાનું છે. ચાલો ફટાફટ તેડે ભાઈ કોમલ ને એમની મમ્મી બે આવે છે અને ભાઈ નવી ચેનલ ની હમણાં આપણે બનાવી નાખશું, પછી આપણે તમને નામ ને બધું આપી દઈએ. પેલા તમને ફટાફટ તેડે કેમ કે એ રાહ જોતા છે આપણી. તો મહેમાન આવી ગયા અને શા ડાયરેક્ટ બનાવ્યો? તો શા નથી પીતી ને કોમલ? તો હું ગામ માં જાઉં છોડા લેતા હું કે? તો હું તમારે છોડાયેલ છે કે? પછી જોશના ની ફ્રેન્ડ છે એમ કે જોશના કે મને કઈ નતું પાયું તો શું કરશું? તાને આમે ભાઈ છે ને આઈસ્ક્રીમ, તારે આઈસ્ક્રીમ લેવું ને? અને આટલું આઈસ્ક્રીમ લેવા તો જાય તો કઈક લેતા આવીએ કા? બાકી પછી પીવું તો પડે, એમ હાલશે જ ને. ખાસ મહેમાન તો એ માટે આવ્યા હતા. શું કરો ખબર છે, નવી ચેનલ બનાવવાની છે એમ ને તમારે? તો ચેનલ નું નામ તમે વિચાર્યું? અપર્ણાથી કોમલ વ્લોગ. અને ભાઈ છે ને બરોબર સેટ કહીએ ના, મને એને જોશાને કહેતા હતા કે મારે ચેનલ બનાવી ચેનલ બનાવી, કે હું તમારા ઘરે આવી ને ત્યાંથી ત્યાંથી ફર્સ્ટ વિડીયો ઉતાર. તો જોશના રોટલા બનાવે ત્યાંથી કંઈક કે હું જોશના જોશના એમ કે મોનીટાઈઝ થઈ જાય ને એટલે પાલટી આપી પછી પાલટી તો આપશો કે તમે? ઘેર ભૂગી જાઓ નહીં આપો તો 4 મહિના મેં એકદમ ભાઈ. જો અત્યારે આપણે બધા મહેનત કરીએ અને તમારો બધાનો સાથ ને સહકાર ફેમિલી રહે તરત ફટાફટ થઈ જાય. જોકે હમણાં છે ને ભાઈ પેલા મસ્ત મજાની ચેનલ બનાવી નાખો એમની, પછી ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે. ફટાફટ આપણા જેટલા પણ ફેમિલી મેમ્બર જેટલા પણ આપણા વિડીયો જોઈને એ બધાને સબસ્ક્રાઇબ કરવાનું છે અને કમેન્ટ કરીને કહેવાનું છે કે ભાઈ અમે ભાવેશભાઈની ચેનલમાંથી આવ્યા છે. એટલે પછી તમે તો તમારા પણ સોશિયલ મીડિયા મૂકી દેજો, વોટ્સઅપમાં અને ઇન્સ્ટામાં, એટલે બધાને ખબર પડી જાય બરાબર. ચાલો ફટાફટ છે ને ચેનલ બનાવી દઈએ. તો હું જશ ને તે મહેમાન માટે જમવાનું શું બનાવ્યું? રોટલા શાક જ બનાવ્યું. એ વાત હશે, આ રોટલા શાક જ ખાવાના હતા એમ? એ તો જો ભાઈ રોટલા છાય ને એવું બધા છે કા દેશી હા આપણું? એ વાત હશે. તો મસ્ત નું તમે બધી નિરાયતે જમી લો, ત્યાં હું છે ને મારું જો ચેનલ નું કામ હાલ ચાલુ છે બનાવવાનું, તો આપણે ત્યાં ચેનલ બનાવી નાખી ત્યાં સુધી. જો છે જમીન બધી નાઈ તું ક્યાં લઈ આવી? નારિયેળ પાણી પીવા માટે હાલ તો કેટલા કેટલા તમારે આમ પીવા? હે એક એક લૂંબ પાડલો કે બધે આડું નાખ? તારે કેટલા પીવા ભાઈ? કેટલા હાથ? એ હાથ પી જાય ને તું દહ પીજે? એ તો અમે ગમે ને કોમલ જોઈને લાગતું હશે શરીર પ્રમાણે કે 10 તો પીજે. તો મેં સીડી ગોઠવી દીધી, જો આ લૂમ છે આપણે પાડવાની, તો હું પાડી આવું પાછો આવીને બ્લોક કન્ટિન્યુ કરી. જો હાજો હેરવો રહીને તો કાંસ બાકી પડી પડી તો સમજી લેવાનું કે ભાવેશ પડી ગયો છે. અહીંયા એક લઈ લીધો એમને, કોમલબેન ના મમ્મી એક લઈ લીધો અને જોશનાએ પણ એક લઈ લીધો. આ મને ખબર છે. નેક્સ્ટ તારે પીવાનું છે ને દીકરા? હા, બધા માટે કઈક પી લીધો. અને તારે તો 4-5 વર્ષે તો જ થાય ને કા? હાલ તમારે એક એક થઈ જાય, તમારે પણ બે બે પાડતું, બે બે ત્રણ ત્રણ જો. ફાઈનલી ફેમિલી આમની ચેનલ બની ગઈ છે બરાબર ને? એની ચેનલ નું નામ શું છે આપણે એમને જ પૂછીએ. તમારી ચેનલ નું નામ આપણે શું રાખ્યું? કોમલ ગોસ્વામી. અને બધાને પ્લીઝ ભાઈ, જો આમની ચેનલ નવી નવી બનાવી દીધી છે તો જોશના એની જેમ બધા જોશના સપોર્ટ કરો ને. મને સપોર્ટ કરો, થોડો ઘણો તો આગળિયાને કરજો, પછી પૂરો આપણે કરશું. હા હા, તો છે ને ભાઈ ટાઇટલ ની અંદર મેં લિંક આપી દીધી છે બરાબર, લિંક દેખાતી જશે. તો પ્લીઝ બધાને સબસ્ક્રાઇબ કરવાનું છે ને જોશના, હું કે આપણા જેટલા ફેમિલી મેમ્બર વિડીયો જોઈ બધાને સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ અને કરજો અને સપોર્ટ અમને જેવો કરો ને એવો અમને પણ કરજો. ફેમિલી ઘરે પહોંચી ગયા છે ને ભાઈ, બહુ બધી ગરમી થઈ ગઈ છે અમને. તો જોશના કે હાલો કે રૂમ માં અંદર એસી માં બેસીએ.
તો હવે મહેમાન છે ને જોઈને છે ને ભાઈ, અત્યારે જે આ થંબનેલ બનાવવા માટેનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધું છે ને, હવે વ્લોગ આમ અમને એ તો કહો વ્લોગ કાયમે આવી જાય કે એક દિન મૂકશો? દરરોજ આવી જાય ને, પ્રશ્ન શું લાગે આવી જાય? અમે દરરોજ વ્લોગ જોઉં તમારા ભાઈ. એને તો અહીંયા છે ને ભાઈ ગીર બાજુમાં છે બરાબર, સાસણ એ રહેવાના, એ ભોજદે રહે છે બરાબર, તો સાસણ તો બોરવાય ગયા, બોરવાય રહે છે પણ ભોજદે બાજુમાં છે ને એટલે મને આવડી ગયું બરાબર. અને ગીર તો હાવ ગીર હાવ નજીકમાં આવી ગયું બરાબર. તો ગીરમાં તો તમે અહીંયા તમારે હાઉસ જૂન આવી જાય કે દીપડા આગળ? અમારા આ હાવસથી ઓછી નથી, આ હાવસ જેવી છે કાજે ને. હા હું કહેતો હતો એટલે કે ઓછા ફાંકામાં જ ભાઈ કોમલ કહે કે આવા બધી ફાંકામાં મારે પ્રશ્ન મને કા અંદર આવવા નથી દેતી તમને? આયા એન્ટ્રી કરવાની મનાઈ છે. જો એનું કારણ શું તમને ખબર? કે છે ને મારાથી છે ને ગાય બહુ ભડકે ભુરાઈ થાય, એટલે હે ને ભાઈ તમને બધાને ખ્યાલ છે ને કે હું ભાઈ જ્યારે પણ જાઉં ને ત્યારે હે ને ભાઈ ગાય એટલી વાયડી થાય ને કે વાત જવો દો, એટલે હું મારે અંદર ના જાઉં ને, મારે બ્લોગ ઉતારો ને બાર બધું ઉતારવો પડે. બોલો તમારે આ ત્રોપા પાયા પણ માંડવી નથી ખવડાવી, જો તમે માંડવી ખાવ લ્યો તમારી બાજુ માંડવી થાય? તમારા ખેતરમાં તમે શું આવ્યું? અમારા ખેતરમાં તમે તમારા બાપા ને ક્યાં શું આવ્યું? છે તમારા બાપા ને ક્યાં પાકલ બોપિયા? ઓલા વાડામાં છે તો એ મારે જોવો જો, એવા મને બતાવી જતો માને હાલચાલ પૂછવા આવ્યો? પૂછવી જ પડે ને અહીંયા આવ્યો હોય તો. સાચી વાત, તમારા દાદીમાં છે ને ભાઈ, તો દાદીમાં ને કોમલ લઈ કે કેમ છે, શું છે, સારું છે, કઈ કે થોડીક વાર પૂછવું જ પડે ને, હવે તો ઉંમર થઈ ગઈ એટલે આપણે પૂછવું પડે. તમારા દાદીમાં કેટલા વર્ષના છે? એ 115 વર્ષના. માં તમારે કેટલા વર્ષ થયા છે? માં મારે ભાઈ માન હો હો હે માન હો વર માઈમ કે માન હો. હજી તમારે હજી તો આપણે ઘણું જીવવું કા જીવવું જ છે ને, હજી તો હજી 15-20 વર્ષ એમાં તો ઘરે પહોંચી ગયું છે, મહેમાન જતા રહ્યા છે, આપડે રિક્ષામાં બેહાડી આવ્યા છે. અને જો અત્યારે જોશ ના આવે હાલની રસોઈ કરવા માંડી, કહ્યું છે ને રોકાણા નહીં કા બહુ કીધું નક્કી કર્યું છે કે અમે છે ને ક્યાં હમણાં મેળામાં જવાનું છે. પીઠોડમાં મેળો થાય ને તો પહેલો 4 સોમવાર મેળો હોય ને તો બીજો ત્રીજો જશે જ્યાં મેળા આવે ત્યાં આપણે જાઉં. હા એકાદો સોમવાર નો અમે પીઠળવા નો મેળો કરવા પણ જશું. હવે તમારે શાક કેવાનું કરવાનું છે? કેમ કે શું છે હાંજે કાયમ શાક બનાવવા માં લોભ બહુ યાર, વાત જાવ દો કેવાનું શાક બનાવ. હવે જો આમાં બધું ભેગું કરું, હવે જ્યાં જઈએ માઇન્ડ પીકશે ત્યાં અમે કરશું. ખેતરમાં ગયા હતા તો હું ભૂલી ગયો હતો સ્ટ્રો ને દાંતડી બે તો હું લેવા ગયો હતો. અને બાકી બસ ફેમિલી આજનો વ્લોગમાં આટલું કરીએ, બાકી ફરી મળીશું એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી તમારે બધું ધ્યાન રાખો અને મસ્ત મજાની કમેન્ટ ના કરી તો કમેન્ટ કરી દેજો, ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય, નવા વ્લોગ સાથે મળીશું.